જો જાને મન, અરે તમે લોકોએ પ્લાન કરીને એમને મારી નાખ્યા હતા, એની બધી ડિટેલ્સ પણ છે. હા, મારી સાથે લગ્ન નથી કરવા એવું કહીને જો તે મને દગો કરવાનો પ્રયત્ન કર્યો છે ને, તો હું તો જેલ જતો રહીશ. પણ જેલમાં એકલો બોર થઈ જાઉં ને, એટલે મને કંપની આપવા માટે હું તને પણ મારી સાથે લઈ જઈશ. હા, કંઈક તો બોલ શ્રુતિ, ક્યારનો હું જ બોલ્યા કરું છું? હું ગમતો નથી તને. પ્લીઝ વરુણ, મને ગુસ્સો ના અપાવીશ. ગુસ્સો મને આવશે તો ચાલશે ને? હે, ચાલશે ને તને? એક રમત રમીએ. આ રમતમાં ખાલી તું ભાગ લઈશ કે પછી તારા ઘરવાળા પણ ભાગ લેશે? ઘરવાળાને પણ રમાડીએ. વરુણ, હેલો, આવો આવો, બધા અહીંયા આવો. આમાં એક વિડીયો છે, આપણે બધા જોઈએ. વરુણ, પ્લીઝ વરુણ, એ વિડીયો ના દેખાડીશ. પ્લીઝ વરુણ, પ્લીઝ એવું ના કરીશ, પ્લીઝ. આ જે વિડીયો છે ને, એ તારો વાલોભાઈ જે ત્યાં ઉભો છે ને, એ જોઈ જશે ને તો તમે લોકો કાલનો સૂરજ નહીં જોઈ શકો. આમાં એક વિડીયો છે, દેખાડું તમને? વિડીયો? અરે વાહ વાહ, દેખાડ 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 દેખાડ. હા જુઓ ને, અરે મસ્ત મજાનો વિડીયો દેખાડવાનો. હે, કઈ નહીં મામા, એ પ્રીવેડિંગ ફોટોશૂટ માટે આવા ફોટો લેવા જોઈએ, આવી રીતે વિડીયોસ બનાવવા જોઈએ એમ કહેતો હતો. એને સેમ્પલ સિલેક્ટ કર્યા છે, એ જ દેખાડવાની વાત કરી રહ્યો હતો. અચ્છા, હું તો કઈ બીજું સમજી બેઠો હતો, કોઈ ફોરેનર નો. આ મને અત્યારે જ બ્લેકમેલ કરી રહ્યો છે, એટલે લગ્ન પછી તો મારી જિંદગી નરક બની જશે. મારે મમ્મીને આ વાત કહી દેવી જોઈએ. એના મોબાઈલમાં જે વિડીયો છે એ વિશે મારે મમ્મીને કહેવું જરૂરી છે. શ્રુતિ, બધી વાત તારી મમ્મીને કહેવા જઈ રહી છે? સારું, તું તારી મમ્મીને કહી દે અને હું એ બધાને કહી દઉં છું, ચાલશે ને? તારી મમ્મી પોલીસને બોલાવી શકે છે, હું પોલીસને પણ કહી દઈશ કે હકીકત શું છે. પછી તારો ભાઈ બધાને ગિફ્ટ આપશે, બહુ સરસ ગિફ્ટ આપશે. શું બ્રો? મતલબ ખાલી અમે બંને આ વિડીયો જોઈને કંઈ નક્કી કરીએ એના બદલે તમે જ્યાં વિડીયો જોઈને કોઈ નિર્ણય લો ને? મને દેખાડો, મને દેખાડો. નિર્ણય અમે લઈશું. પોલીસ આવી છે, મતલબ મારા વિશે બધી જાણકારી લઈને જ આવી હશે, એટલે હવે આ વિડીયો એમને દેખાડીને મારે અહીંથી ભાગી જવું જોઈએ. શું થયું ઓફિસર, કેમ તમે અહીંયા આવ્યા છો? આ ઘરમાં ક્રિમિનલ્સ છે એવી જાણકારી મળી છે મેડમ. ક્રિમિનલ્સ? આ તમે શું કહી રહ્યા છો? ચેન્સ પોલીસ ને લેડીઝ પોલીસ બંને આવી છે, એટલે કે આગળમાં સ્ત્રી અને પુરુષ બંને ક્રિમિનલ્સ છે, એનો મતલબ શું થયો શિશુ? શિશુ, લાગે છે તારો જેલ જવાનો ટાઈમ આવી ગયો છે. શું વાત છે સર?
બોલો સર, શું વાત છે? પોલીસ હંમેશા બધું પતી જાય પછી જ આવે છે, પણ તમે તો બહુ જલ્દી આવી ગયા. શ્રુતિ, રડી જ નહીં બેટા. નો, કોઈ આપણી વિરુદ્ધ બહુ મોટું પ્લાનિંગ કર્યું છે. લાગે છે આ કામ આપણા કોઈ જૂના દુશ્મનનું છે. સારું થયું, ભગવાનની દયાથી છેલ્લા સમયે એની હકીકત આપણને ખબર પડી ગઈ ને. તું કેમ રડી રહી છે? રડી જ નહીં બેટા. છેલ્લા સમયે નહીં મોમ, મને તો એની હકીકત પહેલેથી ખબર હતી. પણ હું એનાથી છુટકારો કેવી રીતે મેળવું એ મને સમજાતું નહોતું. આખરે મેં ગમે તે રીતે ગીતા ભાભીને આ લગ્ન અટકાવવા માટે કીધું. અરે શ્રુતિ, જો વરુણને લીધે તને કોઈ પ્રોબ્લેમ થઈ રહી હોય તો તારે આવીને મને કહી દેવું જોઈએ ને. એના બદલે તું ગીતા પાસે કેમ ગઈ? હા, આ તો એવી વાત થઈ જાણે બકરીએ જઈને શિયાળ પાસે મદદ માંગી હોય. બોલ શ્રુતિ બેટા, ગીતા પાસે જઈને તે આ બધી વાત કેમ કરી? એક્સિડન્ટના કારણે જે હોસ્પિટલમાં એડમિટ છે પેલી કાવ્યા નામની છોકરી, એ મને મળવા આવી હતી અને એ વાત મેં વરુણને કહી દીધી અને એ વાત મોટી મમ્મીએ પણ સાંભળી લીધી. ત્યારે જ મને વરુણની બધી હકીકત ખબર પડી ગઈ હતી. સારું થયું મુશ્કેલી ટળી ગઈ. ચિંતા ના કરીશ બેટા, એ ક્યારેય તારી સામે મોઢું નહીં ખોલે. એની વ્યવસ્થા મેં કરી દીધી છે. એણે તને પ્રેમ કર્યો અને આ ઘરમાં આવ્યો, આટલી નજીક આવી ગયો, એ આ બધું ક્યારેય કોઈને નહીં કહી શકે. બોલવા માટે એની પાસે જીભ જ નહીં હોય. આખો ડિપાર્ટમેન્ટ મારા ઈશારા પર નાચે છે. તું જરાય ચિંતા ના કરતી, જસ્ટ ફોગેટ ઇટ. રડીશ ને, કંઈ નહીં થાય. તું મારી દીકરી છે, આ રીતે રડીશ નહીં. જસ્ટ રિલેક્સ. શ્રુતિ, યુ ડોન્ટ વરી. એના ટુકડા કરીને નાસ્તો બનાવીને જેલમાં રહેનાર બધા કેદીઓને ખવડાવી દેશે. મારી સિસ્ટર એવી વ્યવસ્થા કરશે, તું જોઈ લેજે. ડોન્ટ વરી. વરુણે મોબાઈલમાં જે વિડીયો દેખાડીને મને બ્લેકમેઇલ કરી હતી એ વાત મારે મમ્મીને કહી દેવી જોઈએ. પણ મને થયું મમ્મને ટેન્શન થઈ જશે એટલે હું ચૂપ રહી. હવે વિડીયો પોલીસને મળી જશે તો? ગીતા, આઈ એમ સોરી. ગીતા સોરી કેમ વિજય? મેં તને ખોટી સમજી એના માટે. ગીતા વિજય, આ તો શું કહે છે? સોરી કહેવા જેવી તે કોઈ ભૂલ નથી કરી. હું શ્રુતિના લગ્ન કરાવવા માંગતો હતો, પણ તું એના લગ્ન સારા છોકરા સાથે કરાવવા માંગતી હતી. તું એને હંમેશા ખુશ જોવા માંગતી હતી. પેલા વરુણની હકીકત જાણ્યા પછી તે ઘણી વાર આ લગ્ન અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ મેં તને તક જ ના આપી તારી વાત કહેવાની. ગીતા, તને એના વિશે કહેવાનો મેં ઘણી વાર પ્રયત્ન કર્યો હતો, પણ તે એ જ. ગીતા, એ જ વાતનો પસ્તાવો છે. વરુણ ખરાબ છોકરો છે જાણતી હોવા છતાંય તું આ લગ્ન અટકાવી શકી નહીં, મને આપેલું વચન તોડી શકી નહીં. એ વાતનું તને બહુ દુઃખ થયું હશે ને? આપણે એક વિચિત્ર પ્રકારની પીડા છે, જેને આપણે પોતાના સમજીએ છીએ એ જ આપણો દુશ્મન હોઈ શકે ને? પણ એ સત્યને
માનવા માટે આપણે તૈયાર નથી હોતા, એટલે હકીકત સામે આવે નહીં ત્યાં સુધી આવી પીડા સહન કરવી અનિવાર્ય છે.